બાયોડીઝલ પંપ અંગે તંત્રને બાતમી આપતા હોવાની શંકા રાખી સરથાણાની મોટા વરાછાના કારખાનેદારનું કારમાં અપહરણ કરી કામરેજના પેટ્રોલ પંપ પર લઈ જઈ ઢોરમાર માર્યો હતો. કારખાનેદારના મિત્રની સતર્કતાથી પોલીસ હરકતમાં આવી જતા અપહરણકારોએ સાગરીતો મારફતે કારખાનેદારને પોલીસ મથકે છોડી દેવાયા હતા. મળતી વિગતો પ્રમાણે મોટા વરાછા ખાતે ગોકુળધામ સોસાયટીમાં રહેતા સંજય ધીરુભાઈ કુડિયા મૂળ ભાવનગરના વતની છે. વિપોદરામાં તેમના લુમ્સના કારખાના છે. ગુરુવારે સાંજે 4:30 વાગે ધીરુભાઈ સરથાણા વાલક વચ્ચે સ્વામિનારાયણ બસ સ્ટેશન પાસે પોતાની કારમાં બેસેલા હતા ત્યારે અનેક કાર ત્યાં ધસી આવી હતી. કારમાં સવાર 3-4 યુવકોએ બળજબરી કરી સંજયભાઈને કારમાં બેસાડી દીધા હતા. કામરેજ ટોલના કાગળ આવેલા પેટ્રોલ પંપમાં પણ સંજયભાઈને લઈ જઈ અહીં હાજર અન્ય 5-7 યુવકો મળી લાકડાના ફટકા અને પાઇપ વડે ફટકાર્યા હતા. બીજા તરફ સંજયભાઈને અપહરણ વેળા તેમનો મિત્ર મનીષ ત્યાં હાજર હતો. તેને તુરંત સરથાણા પોલીસ મથકે જઈ અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે સંજયભાઈને કોલ પણ કર્યો હતો. પોલીસને ગંધ આવી જતા અપહરણકારો ગભરાઈ ગયા હતા અને સાંજે 7 વાગે સંજયભાઈને સરથાણા પોલીસ મથક મૂકી તેઓ ભાગી ગયા હતા. સરથાણા પોલીસ સંજયભાઈની ફરિયાદના આધારે મોડી રાત્રે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે બાયોડીઝલ અંગે બાતમી સંજયભાઈ પટેલ નામની વ્યક્તિએ આપી હતી, જેથી અપહરણકારોએ વશ ગોઠવી સંજય કુકડિયાને ઉપાડી ગયા હતા. બાદમાં અપહરણકારોને ભૂલથી સંજય પટેલને બદલે સંજય કુકડિયાને ઉચકી લાવ્યા હોવાનો અહેસાસ થયો હતો. કુકડિયાના આ નિવેદન અંગે પોલીસ ઉલટ તપાસ કરી રહી છે. ઘટના એવી છે કે ગુજરાતની અંદર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ ચાલી રહ્યું છે, ત્યારે સુરત કલેક્ટર સાહેબ ને ટેલિફોનિક વાતચીત કરી અને જ્યારે પુરવઠા વિભાગ અને કામરેજ મામલતદાર અને માંગરોળ મામલતદાર દ્વારા જે કામરેજથી લઈને માંગરોળ સુધીના તમામ પંપો સીલ કરવામાં આવ્યા, ત્યાર પછી જે ઘટના બની, જે મહાશિવ પંપ છે ટોલ નાકા પાસે કામરેજ ત્યાં બેઠક કરી અને ત્યારે એ લોકોએ અમારી હોપારી આપી દીધી છે. જે દેવશીભાઈ આયર પછી એના ભાગીદાર છે રાણાભાઈ ભરવાડ જે લૂંટમાં પણ આગળ હતા, ત્યાર પછી વિપુલભાઈ બલ્લર જે સ્થાનિક રૂલરથી માંડી અને ઠેઠ લગીનનો વહીવટદાર પ્રાઇવેટ વહીવટદાર અને મામલતદારનો પણ વહીવટદાર એ લોકો કરે છે અને એ જ આ બાતમી મામલતદાર દ્વારા લિંક કરવામાં આવી અને અમારા પરિવાર પર જો હુમલો થયો કે અમારા પણ જો હુમલો થયો તો જવાબદાર સ્થાનિક થી માંડી અને તમામ પંપ રહેશે. અત્યારે અમે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ પ્રોટેક્શનની માંગણી લઈને અમે આવ્યા છીએ અને સુરત શહેરમાં જે સરથાણા પોલીસ સ્ટેશન છે તેમાં ગુજર સાહેબે પણ અમને સારો સહકાર આપ્યો છે. પોલીસ તંત્ર દ્વારા પણ અમારી એફઆઈઆર લેવામાં આવશે અને હાલ કાંઈ પણ થયું તો જવાબદાર આ લોકો રહેશે. મારા પરિવારને કાંઈ પણ થયું તો જવાબદાર મહાશિવ પંપ ટોલ નાકા.